गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गुजराती विषय शीखवानो छे। तो गुजराती विषय में अपनी जे कलरवनी बुक छे एमां आपणे आजे पेज नंबर 29 पर आजे शीखीशुं। अगाउ आपणे शुं शीख्या था? आनंदी कागड़ानी वार्ता शीख्या था ने। कागड़ो तो गमे तेम करो तोय ए हसतो ने हसतो, एने क्यांय दुःख ज नहोतुं लागतुं, मजा आवी थी ने वार्ता सांभळवानी। बधाए फरीथी वार्ता सांभळी थी, वाँची थी? न वाँची होय तो हवे वाँचो, हजी वारंवार मजा आवशे अने याद पण रहेशे। चलो हवे आजे आपणे पेज नंबर 29 ऊपर गीत आपेलुं छे, तो आ गीत छोकरીઓને तो बहु ज गमशे, कारण के आ गीत छे ने ढींगली વિશેનું છે। તો આપણે બધાને આજે ગીત ગાવું છે, ચાલો બધા મારી સાથે ગાજો। ઓકે, એક વખત હું ગાઉં ત્યારે તમારે સાંભળવાનું છે, અને બીજી વખત ગાઉં ત્યારે આ ગીત તમારે મારી સાથે સાથે ગાવાનું છે। ઓકે, તો ચલો રેડી છો બધા, સ્ટાર્ટ કરીએ। ઓકે, ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી, ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી, બોલ બા બોલ એને કેમ બોલાવું કેમ બોલાવું, બોલ બા બોલ એને કેમ બોલાવું કેમ બોલાવું, ડોલમાં બેસાડી એને નવરાવું, ડોલમાં બેસાડી તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી ગૂંથાવું, ચંપાના ફૂલની વેણી ગૂંથાવું, તો પણ તે બોલતી નથી ઢીંગલી મારી બોલતી નથી, તો પણ તે બોલતી નથી ઢીંગલી મારી બોલતી નથી, ખાતી નથી પીતી નથી ટીંગલી મારી બોલતી નથી, ખાતી નથી પીતી નથી ટીંગલી મારી બોલતી નથી, ઘંટીને ઘૂઘરો આપું છું રમવા, ઘંટીને ઘૂઘરો આપું છું રમવા, સોનાના પાટલે બેસાડું જમવા, સોનાના પાટલે બેસાડું જમવા, તો પણ તે ખાતી નથી ઢીંગલી મારી બોલતી નથી, તો પણ તે ખાતી નથી ઢીંગલી મારી બોલતી નથી, ખાતી નથી પીતી નથી ટીંગલી મારી બોલતી નથી, ખાતી નથી પીતી નથી ટીંગલી મારી બોલતી નથી, પંખી બતાવું ડાળીએ ઝૂલતા, પંખી બતાવું ડાળીએ ઝૂલતા, મેના પોપટને મોરલા ટહુંકતા, મેના પોપટને મોરલા ટહુંકતા, તો પણ તે ગાતી નથી ઢીંગલી મારી બોલતી નથી, તો પણ તે ગાતી નથી ઢીંગલી મારી બોલતી નથી, ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી, ખાતી નથી પીતી નથી ઢીંગલી મારી બોલતી નથી, પહેરાવું ઝાંઝરીને રેશમી ઝબલું, પહેરાવું ઝાંઝરીને રેશમી ઝબલું, ઘૂમ ઘૂમ નાચું ને વગાડું તબલું, ઘૂમ ઘૂમ નાચું ને વગાડું તબલું,
तो पण ते नाचती नथी, ढींगली मारी बोलती नथी, तो पण ते नाचती नथी, ढींगली मारी बोलती नथी, खाती नथी पीती नथी, ढींगली मारी बोलती नथी, खाती नथी पीती नथी, ढींगली मारी बोलती नथी, चंदा मामा तो आकाशे रमता, चंदा मामा तो आकाशे रमता, बाबा गाड़ी मा ढींगली बेन फरता, बाबा गाड़ी मा ढींगली बेन फरता, मारे पण बोलवू नथी, ढींगली मारी बोलती नथी, मारे पण बोलवू नथी, ढींगली मारी बोलती नथी, खाती नथी पीती नथी, ढींगली मारी बोलती नथी, खाती नथी पीती नथी, ढींगली मारी बोलती नथी। मजा आवी ने विद्यार्थी मित्रों, ढींगली नु गीत गावानी। જો અહીંયા આપણને ચિત્રમાં પણ બતાવેલું છે, એક નાનકડી છોકરી છે, એની ઢીંગલીની સાથે વાતો કરે છે અને એના મમ્મીને ફરિયાદ કરે છે કે મમ્મી મારી ઢીંગલી તો ખાતી નથી ને પીતી નથી ને બોલતી નથી। ઢીંગલી થોડી જ કોઈની ખાય પીવે કે બોલે, તમારા બધા પાસે ઢીંગલી હશે પણ તમે વાતો કરો તો ઢીંગલી તમારી સાથે વાતો કરે છે નથી કરતી, ખાય નહીં ને પીવે નહીં। આપણે બધું ખાવા જોઈએ પણ ઢીંગલી તો નિર્જીવ છે એટલે એને ખાવા પીવા પણ ન જોઈએ। આપણે સજીવ છીએ એટલે આપણને ખાવા પીવા બોલવા બધું જોઈએ, પણ ઢીંગલી નિર્જીવ હોવાથી એ કશું ખાતી નથી પીતી નથી ને બોલતી નથી। એટલે નાની છોકરી છે ને એને આ સમજણ નથી પડતી, તો એ એના મમ્મીને કહે છે, બા એટલે મમ્મી, અને મમ્મીને એમ કહે છે કે મમ્મી આને કહેને હું આને કેમ બોલાવું, જો હું એને ડોલમાં બેસાડીને નવડાવું છું, પછી એના માથામાં ચંપાના ફૂલની વેણી ગૂંથીને નાખી આપું છું તોય બોલતી નથી, પછી એને રમવા માટે ઘંટી આપું છું, ઘૂઘરો આપું છું, પછી એને જમવા માટે સોનાના પાટલા ઉપર બેસાડું છું તોય ખાતી નથી, ઢીંગલી થોડી ખાય, પછી એને પંખી બતાવું છું ડાળી ઉપર ઝૂલતા હોય ને એવા, પછી મેના ને પોપટ ને ટહુકા કરતા હોય એવા મોર બતાવું છું તો એ ગાતી નથી, ઢીંગલી થોડી ગાય, પછી એને સરસ મજાની ઝાંઝરી પહેરાવું છું, પછી એને રેશમી જબલું પહેરાવું છું, જબલું એટલે નાના નાના કપડાં ઢીંગલીના, પછી એની સામે ઘૂમ ઘૂમ કરીને નાચું છું ને તબલું વગાડું છું તો એ નાચતી નથી, તો ઢીંગલી થોડી નાચે આપણે નાચીએ તો। પછી આકાશમાં ચાંદા મામા રમે છે અને ઢીંગલી બેનને એ બાબા ગાડીમાં બેસાડીને જો આવી રીતે ફેરવે છે, પણ ઢીંગલી બેન છતાંય બોલતા નથી, એટલે નાની છોકરી છે એની કિટ્ટા કરી દે છે કે તો મારે નથી બોલવું એની સાથે, મારી ઢીંગલી મારી સાથે ન બોલે તો હું પણ એને એની સાથે ન બોલું। આવી રીતે નાની છોકરી છે એના મમ્મીને ફરિયાદ કરે છે કે મારી ઢીંગલી તો ખાતી નથી પીતી નથી ગાતી નથી નાચતી નથી ને બોલતી પણ નથી, એટલે હવે હું પણ એની કિટ્ટા કરી દઈશ, બોલીશ જ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ને આ કવિતામાં, આ ગીતમાં? તો આજે તમારે હોમવર્કમાં આ ઢીંગલી મારી કવિતા છે ને એ આમાંથી જોઈ જોઈને સરસ અક્ષરે શાંતિથી એકદમ તમારી નોટબુકમાં લખવાની છે અને અક્ષર સરસ કરવાના હો। આ ગીત તો તમને ગમ્યું હોય તો તમારે આવી રીતે સરસ રીતે પાછું એને ફરીથી એકવાર ગાવાનું પણ છે અને બુકમાં લખવાનું છે, તો લખશો ને બધાએ? સારું, ચાલો અત્યારે આવજો।